આ બંને ભાઈઓને આવ્યો છે, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. અમારા અશોકભાઈ પણ એવા કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ છે કે જેને કોઈ પણ કામ હાથમાં લીધું પૂર્ણ કર્યા વગર એ જંપે નહીં. આ સપ્તાહ દરમિયાન આ લોકો કદાચ 2 કલાક કે 2.5 કલાક કે કોઈ દિવસ તો સવારો સવાર જ જાગ્યા છે, આથી વિશેષ એને આરામ નથી કર્યો. એવી જ રીતે મારા 2 ભાઈઓ જ કહી શકું એને, જયંતિભાઈ નગદિયા અને વિનુભાઈ ડેલાવાળા, 2 હાજર થાવ બરાબર. ઓલું એક કુટુંબ હોય ને, કુટુંબ એમાં ભાઈઓમાં હંપ હોય ને તો એ કુટુંબ કેવું સુખી હોય. આ ટ્રસ્ટી મંડળનો હંપ છે ને એટલે આ ગૌશાળા સુખી છે. 21 વર્ષ થયા અમારે કોઈ દિવસ વિવાદ નથી થયો, અમારે કોઈ દિવસ વાદ નથી થયો. 21 વર્ષની અંદર મારા આ 2 સાથી મિત્રોએ ક્યારે મને પ્રશ્ન નથી કર્યો કે દાસભાઈ તમે શું કરો છો. ખરેખર આવી સંસ્થા કદાચ વિશ્વમાં જવલ્લે જોવા મળશે. હું આ 2 મારા ભાઈઓનો એટલી હદે ઋણી છું કે આજ સુધીમાં એને કોઈ પ્રશ્ન મને ઊભો નથી કર્યો કે મારા કોઈ કામની અંદર એને છે ને એક લેશ માત્ર રૂકાવટ ઊભી નથી કરી. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને હું હૃદયથી આ 2ને કાયમ માટે વંદન કરું છું. હું બીજાને દાખલા આપું છું કે ભાઈ અમારું ટ્રસ્ટી મંડળ તમે જુઓ, અમે 3 ટેલિફોનથી નક્કી કરી લઈને કે આ કામ કરવાનું છે એટલે પછી બીજી કોઈ વાત હોતી નથી. અમે ક્યારેય આ બાબતની કોઈ મીટિંગ નથી કરી. એવા અમારા જયંતિભાઈ નગદિયા અને વિનુભાઈ ડેલાવાળા, અશોકભાઈ રાયચુરાના વિનંતી મંચ પર પધારશો. અશોકભાઈ રાયચુરા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવશો. અશોકભાઈ નથી આવ્યા ને. ચંદુભાઈ રાયચુરા, અશોકભાઈ રાયચુરા, રોહિતભાઈ જોબનપુત્રા, રાજુભાઈ નથવાણી, કિરીટભાઈ કુંડલિયા અને કિરણભાઈ ઠક્કર તેમજ દિવ્યેશભાઈ મજીઠિયા, એમની જવાબદારી બીજા 5-6 ભાઈઓ સ્વીકારે ડાઇનિંગ હોલમાં. અને આ 5 મિત્રોને મહેરબાની કરીને 1-10 મિનિટ માટે છૂટા કરો. અશોકભાઈનું છે અમારા શ્રીજી ગૌશાળા કીર્તન મંડળ નામથી એક કીર્તન મંડળી ચલાવે છે એવા અમારા શ્રી અશોકભાઈ રાણપરા. ઘરે ઘરે કીર્તન કરવા જાય ખૂબ જ હૃદયના ભાવથી. પણ એક જ વાત કે તમે જે સેવા ભેટ ધરશો એ બધી શ્રીજી ગૌશાળાની ગાય માતાના ચરણે જ ધરીએ છીએ. વર્ષના લગભગ મારા ખ્યાલથી અમારા અશોકભાઈ અને એની મંડળી લગભગ 101 પ્રોગ્રામ વર્ષના કરતી હશે અને 6-7 લાખ રૂપિયાનું અનુદાન અમારી આ શ્રીજી ગૌશાળા કીર્તન મંડળી દ્વારા પ્રાપ્ત થાય છે. એમની ગૌ સેવાને આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. ફરીથી નામ બોલું છું, અમારા રોહિતભાઈ જોબનપુત્રા, અશોકભાઈ રાયચુરા, રાજુભાઈ નથવાણી, કિરીટભાઈ કુંડલિયા, કિરણભાઈ ઠક્કર, દિવ્યેશભાઈ મજીઠિયા અને એની સાથે અમારા ચંદુમામા,
વિરેન્દ્ર ભાઈ વસંત પણ આમાં સામેલ થાય. આ ટીમ છેલ્લા એક મહિનાથી એટલી બધી પ્રવૃત્તિશીલ છે કે ક્યારેક એની સાથે વાત કરવા માટે મારે પણ ટાઈમ લેવો પડતો હતો. રાજુભાઈ નથવાણીનું નામ બોલો. રાજુભાઈ, હવે રસોડા વિભાગની તમામે તમામ સેવા અમારી આ ટીમે, આ એવી ટીમ છે કે જે દિવસે 15,000-16,000 લોકોએ પ્રસાદ લીધો ત્યારે પણ એક પણ વ્યક્તિને તકલીફ નથી પડવા દીધી અમારી આ ટીમે. આ ટીમને જોરદાર તાળીઓથી વધાવીએ અને આવતા વર્ષની જે જેના આશીર્વાદથી જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આપણે કરવાના છીએ, આ વર્ષે આપણે 50,000 લોકોને પ્રસાદનું આયોજન થયું સપ્તાહ દરમિયાન. આવતા વર્ષની સપ્તાહમાં 1.5 લાખ લોકોનું આયોજન થાય અને એની જવાબદારી પણ આ જ ટીમને આપણે આપવાની છે. એવડા આશીર્વાદ એમને પૂજ્યશ્રીના આશીર્વાદથી પ્રાપ્ત થાય એવી અમે સૌ હાર્દિક લાગણી રાખીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ આપની સેવા વંદનીય સેવા. ગૌશાલા ટીમ, ગૌશાલા ગો ઇન્ડિયા, ટીમ ઇન્ડિયા તો છે જ. અમારા અમુભાઈ પટેલ, અમુભાઈ પટેલ ગૌશાળાના ખૂણે ખૂણે અમુભાઈ જ દેખાતા હોય. ખરેખર આજથી અમુભાઈ 2 કે 3 વર્ષ થયા, 4 વર્ષ પહેલા અમે અહીંયા ગૌશાળામાં 2 મહિલા મારા હાથમાં 51,000 રૂપિયાને ગૌસેવા ભેટ મૂકી. પછી મને એને એટલું જ પૂછ્યું, ત્યારે પહેલી જ વખત ગૌશાળામાં આવ્યા હતા, મને કે મારે કાંઈ આમાં સેવા કરવી હોય તો કેમ. મેં કીધું અંબાઈ કાલ સવારથી જ આવતા જાઓ, ગાય માતાએ તમારા નસીબમાં જે સેવા લખી છે ને એ સેવા તમને ગોતતી આવશે. અને ખરેખર આજે અમારા અમુભાઈ એક એવી દિવ્ય સેવા કરી રહ્યા છે કે મને છે ને અત્યારે બિલકુલ વહીવટી કામથી જો હળવો કરી દીધો હોય ને તો અમારા અંબાઈએ. ગૌશાળાનો આટલો વિકાસ છેલ્લા 4 વર્ષમાં જો થયો હોય ને તો અમારી આ અમુભાઈની નિષ્ઠાના કારણે. અમારા શ્રી કેબી જોશી રંગ ઉત્સવ ગ્રુપ નામ આવી ગયા. અમારા કેબી જોશી વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે. કોઈ પણ અમારા કાર્યક્રમ હોય એમાં અમારા જોશી સાહેબ અમી જોશીના પિતાશ્રી છે. શ્રીનાથજીની ઝાંખીની ગાયિકા અમી જોશીના પિતાશ્રી શ્રી કેબી જોશી, એમની સેવાને આપણે સૌ તાળીઓથી વધાવીએ. અમારા વલ્લભભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ જ્યાં હોય તે સ્ટેજ પાસે આવે, વલ્લભભાઈ પટેલ ગૌશાળાવાળા. અને અમારા ગૌશાળાનો કાનુડો અમારા ભૂપતભાઈ, ભૂપતભાઈ ક્યાં ગયા? ભૂપતભાઈ દૂધવાળા, ભૂપતભાઈ મોહનભાઈ અમારો ગુડ્ડુ અને વલ્લભભાઈ બધા આવી જાઓ અહીંયા. મોહનભાઈ
આ ગૌશાળાનો પાયો નાખ્યો ત્યારે પહેલેથી જ સેવામાં રાત્રે રેતીના ડગલા ઉપર સૂઈ રહેતા. બધા આવી ગયા ઓલા ભોપત નહીં બધા બોલાવી લ્યો ને અમારા અકબરભાઈ પટેલ નારાયણી ફાર્મસી અકબરભાઈ પટેલ ડોક્ટર રવિરાજ ગુજરાતી ગૌમૂત્ર ચિકિત્સામાં આ બે અમારા એવા પાયાના પથ્થર છે. અને સાથે સાથે એક નમ્ર નિવેદન કે અકબરભાઈના પપ્પા પણ સાથે છે એમને પણ નિવેદન કરું કે આપ હા પધારો પધારો. આ બધા એવા મૂક ગૌસેવકો છે કે જેની સેવાના જોરે એ મારા ફોટા આગળ મૂકે છે, સેવા એ કરે છે, મને આગળ ધરે છે. આવા અમારા મૂક ગૌસેવકોને હું આ તકે પણ ફરીથી હૃદયપૂર્વક વંદન કરું છું. અકબરભાઈ નારાયણી ફાર્મસી હોટલ ગેલેક્સીની સામે કદાચ દિવસમાં 80 વખત આ સરનામું અને અકબરભાઈનું નામ બોલતો હોય. એવી જ રીતે ડોક્ટર રવિરાજ ગુજરાતી છેલ્લા 10 વર્ષથી ગૌમૂત્ર ચિકિત્સામાં મારી સાથે ખભે ખભો મિલાવી, અને ખાસ કરીને કહું તો જ્યારથી ડોક્ટર ગુજરાતી આવ્યા મારી સાથે ત્યારથી અમારું આ સેવાનું ફિલ્ડ એકદમ સારી રીતે અમે વિકસાવી શક્યા. કારણ કે હું, જયંતિભાઈ અને ગુજરાતી સાહેબ અમે ત્રણ હોય એટલે કદાચ કોઈ સેન્ટરમાં ગયા હોય નથી. આ 400 પેશન્ટ હોય ને તો પણ અમે આસાનીથી રાતના 2-3 વાગ્યા સુધીમાં પૂરું કરી શકીએ. કિશોરભાઈ મસરૂ એક સારથીનું કામ કરે છે. જેતપુર કેન્દ્રમાં હું જાઉં ત્યારે મારા સારથી તરીકે અમારા કિશોરભાઈ, અને લગભગ 16 વર્ષથી અમે જેતપુર કેન્દ્રમાં સાથે જ કામ કરીએ છીએ એવા કિશોરભાઈ મસરૂ. કિશોરભાઈ મસરૂ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. એવી જ રીતે અમારા ગોંડલ સેન્ટરના સારથી જીતુભાઈ ખીમાણી, છેલ્લા 12 વર્ષથી ગોંડલ સેન્ટરના અમારા ટ્રસ્ટી છે. 6 વર્ષથી રાજકોટ રહેવા આવ્યા છે. ત્યારથી જ્યારે મારે શનિવારે ગોંડલ જવાનું હોય ત્યારે અમારો 7:30 ટાઈમ હોય, જીતુભાઈ 7:25 મને લેવા માટે નક્કી કરેલા સ્થળે ઊભા જ હોય એવી નિરંતર સેવા છેલ્લા 5 વર્ષથી અમારા જીતુભાઈ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પછી શૈલેન્દ્રભાઈ સોમૈયા, મુકેશભાઈ રાણપુરા, સતીશભાઈ નામ આવે છે ને આજે, શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી અબાણીભાઈ, સુરેશભાઈ કોટેચા, કદાચ ડાઇનિંગ હોલમાં સેવામાં હોય તો આવી જાજો. પૂજ્ય દાદાજીએ જે ગૌસેવકોની તે દિવસે વાત કરી ને, આ બે ગૌસેવકો રોજ સવારમાં ગાય માતાના આવેડા અને ગમાણો બધું સાફ કરી અને પછી જ ઘરે જઈને જમે છે એવા આ અમારા બે ગૌસેવક મિત્રોને પણ આપણું જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. સુરેશભાઈ આવી જાઓ. સુરેશભાઈ, વિનુભાઈ,
વિનુભાઈ દસાણી હા આવી ગયા શ્રી સતીશભાઈ અરખાણી સતીશભાઈ અરખાણી જ્યારથી મારા વેવાઈ થયા છે ત્યારથી ગૌ સેવામાં જોડાઈ ગયા સતીશભાઈ અરખાણી એવી જ રીતે અમારા ભોલાભાઈ ખરેખર અમારા બે વેવાઈનું હારા છે નહીતર ફરિયાદ મને એ આવત કે તમે આને ક્યાં ગોવાળિયા બનાવી દીધા બેને ભોલાભાઈ ગોંડલથી બધા છે ભોલાભાઈ એની સાથે અમારા ઘનશ્યામભાઈ રાયચુરા અને હિતેશભાઈ રાયચુરા ગોંડલ કેન્દ્રના ઘનશ્યામભાઈ અને હિતેશભાઈ હિતેશભાઈ ક્યાં ગયો હિતેશ ક્યાં ગયો ગોંડલ કેન્દ્રમાં નિરંતર છેલ્લા 12 વર્ષથી સતત સેવા અમારા ઘનશ્યામભાઈ હિતેશભાઈ ભોલાભાઈ એવી અમારી 12 સભ્યોની ટીમ છે હવે અમદાવાદથી મનસુખભાઈ આખા હિન્દુસ્તાનમાં ભ્રમણ કરે છે ગૌ સેવા માટે એવા અમારા મનસુખભાઈ તંદા હિતેશભાઈ આવી જાઓ હવે પહેલા હું ક્ષમા ચાહું છું કે કોઈ મારાથી જો ભૂલાઈ ગયું હોય ના તો હું એમને ક્ષમા માંગુ છું અનેકો મિત્રો તન મન અને ધનથી આ સેવામાં જોડાયેલા છે એમનું મને ખૂબ ગૌરવ છે અને ખરેખર શ્રીજી ગૌશાળા જો આજે આટલી પ્રખ્યાતિ આટલી ખ્યાતિ પામી હોય તો આ અમારા સર્વ મિત્રોને આભારી છે જેમ શ્રીમદ ભાગવત સપ્તાહ આજે સૌરાષ્ટ્ર ગુજરાત દેશ વિદેશની અંદર જેટલા લોકોએ જોઈ અને બે મોઢે વખાણ કરે છે એમાં અમારા સૌ સાથી કાર્યકર મિત્રો તેમજ કથા શ્રવણ માટે આવનાર આપ સૌનો પણ એવડો જ ફાળો છે આપ સૌને પણ ફરીથી મારા હૃદયપૂર્વકની અભિવંદના સાથે નમ્ર વંદન સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું વંદે ગૌ માતર પ્રકાશભાઈ ચોક અને વિરેન્દ્રભાઈ વસંત આ બંને ભાઈઓના અગાઉ નામ બોલાઈ ચૂક્યા છે આપ હવે જ્યાં હો ત્યાંથી સ્ટેજ ઉપર આવો બંને ભાઈઓ આવી જાઓ પ્રભુદાસભાઈ તન્નાનું સ્વાગત સતીશભાઈ અને ભોલાભાઈ ગોંડલભાઈ અને હિતેશભાઈ રાયચુરા કરે છે તમામ મનોરથી પરિવારો અને વૈષ્ણવજનોને વિનંતી છે આરતીની તૈયારીઓ કરશો મનોરથી પરિવાર પણ બને ત્યાં સુધી આરતી માત્ર મનોરથી પરિવારના માત્ર ને માત્ર બે જ વ્યક્તિ સ્ટેજ ઉપર આવશે બાકીના પરિવારજનો છે ઈશ્વરભાઈ ખખર પર સ્મૃતિ ચિહ્ન લઈને આવ્યા છે એમને પણ મંચસ્થ થવા નિવેદન કરીશ માનીશ ઈશ્વરભાઈ ખખર જેવો સ્મૃતિ ચિહ્ન લઈને આવ્યા છે એમને પણ મંચ પર આવવા નિવેદન કરીશ ક્ષમા ચાહીશ આરતી માટે તમામે તમામ મહેમાનો છે મનોરથીઓ છે બધા નીચે ઉભા રહીને જ આજે આરતી કરશે જે જેની આજ્ઞા છે તમામે તમામ જેટલા મનોરથી પરિવાર છે તે તમામ મનોરથી પરિવાર છે
આજે સ્ટેજની બિલકુલ નીચે ઉભા રહીને જ આરતી વંદના કરશે. બાકીના જ્યાં પોથીજી પધરાવેલા છે ત્યાં મનોરથી પરિવારોને વિનંતી, ભોદેવોને વિનંતી, આરતીની તૈયારી શરૂ કરાવશો. આરતીની તૈયારી કરીશું. મનોરથી પરિવાર સહિતના પરિવારજનો માત્ર નીચે ઉભા રહીને જ આજે આરતી વંદના કરશે. આજે બધા મનોરથી પરિવારો નીચેથી આરતી કરશે. જ્યાં જ્યાં પરિવારોને આપણે આરતીમાં જોડીએ છીએ એટલે આજે બધા જ પરિવારો શ્રીમદ ભાગવતજીની આરતી નીચે ઉભારીને કરશે. આજની આરતીમાં રમેશભાઈ દણુક પરિવારમાંથી મંજુલાબેન આવ્યા છે, આપને નિવેદન છે કે આરતીમાં સંમેલિત થશો. એ જ રીતે અમારા નરેન્દ્રભાઈ ગંદેવ પરિવાર પણ આરતીમાં સંમેલિત થશે, અમારા અમિતભાઈ ડુપરેલેનો પરિવાર, અમારા જનકભાઈ પારેખનો પરિવાર, આ બધા સ્વજનો આરતીમાં સંમેલિત થાય. અમારા સ્વજન સમા સુખાભાઈ કોરડિયા પણ આજની આરતીમાં સંમેલિત થશે. અમારા ગૌશાળા પરિસરના ઇલેક્ટ્રિશિયન એવા વલ્લભભાઈ પટેલને પણ નિવેદન કરીશ. અમારા ગૌ પરિસરમાં ઇલેક્ટ્રિશિયન તરીકે સેવા બજાવતા ભાઈ શ્રી વલ્લભભાઈ પટેલે નિવેદન કરીશ, એવો પણ આજની આરતી કરશે. ગુણવંતભાઈ ડેલાવાળા સરગમ ક્લબના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા પણ આજના સત્સંગમાં ઉપસ્થિત છે, એમને પણ આરતીમાં સંમેલિત થવા વિનંતી કરીશ. રમણભાઈ વરમોરા વરમોરા ટ્રસ્ટના રમણભાઈ વરમોરા પણ આજના ઉત્સવમાં સંમેલિત છે, આપને પણ આરતીમાં સામેલ થવા નિવેદન કરીશ. શંકર મહારાજ શાસ્ત્રીજી શાસ્ત્રી શ્રી શંકર મહારાજને પણ નિવેદન કરીશ કે હું આજની આરતીમાં સંમેલિત થશે. અમારા જેરામભાઈ વાંસજાળિયા જેરામભાઈ વાંસજાળિયાને પણ નિવેદન કરીશ કે તેઓ આજની આરતીમાં સંમેલિત થશે. ધરમસિંહભાઈ સીતાપુરા મુરલીભાઈ દવે અપના બજારના શ્રી મુરલીભાઈ દવે અને ધરમસિંહભાઈ સીતાપરા ઈશ્વરભાઈ કક્કર જાણીતા એડવોકેટ શ્રી ઈશ્વરભાઈ કક્કર પણ આરતીમાં સંમેલિત થશે. મૂળજીભાઈ અને મનસુખભાઈ ભીમાણી મૂળજીભાઈ તથા મનસુખભાઈ ભીમાણી પણ આજની આરતીમાં સંમેલિત થશે. વિરેનભાઈ બારાઈ લંડનવાળા લંડનથી આજે જ પધારેલા વિરેનભાઈ બારાઈને પણ નિવેદન કરીશ કે એવો આરતીમાં સંમેલિત થશે. મનુભાઈ મીરાણી અને મિત્તલભાઈ ખેતાણીને પણ નિવેદન કરીશ આરતીમાં સંમેલિત થશે. અમારા સુરેકાંતભાઈ અરવિંદભાઈ ગજર સહિતના અમારા સ્વયંસેવકોની ટીમો અને અમારા આપો અમારા આરતી ઝડપથી જતા હોઉં એ આરતીમાં ઉતાવળ ના કરશો ભાઈ. આરતીમાં 5 મિનિટ બધાના હાથમાં આરતી આવે પછી આપ આરતી ગાન શરૂ કરો. 5 મિનિટ લઈએ સમય વધારે, કારણ કે પ્રત્યેક મનોરથી અહીંયા પોતાના હૃદયના ભાવો લઈને આવતો હોય છે. વિરેનભાઈ બારાઈ અમારા સુરેકાંતભાઈ અને અરવિંદભાઈના સ્વયંસેવક મિત્રો બધા અમારા નિત્ય આરતી અને ફૂલની સેવા બજાવનારા બહેનો અમારા આરતી અને ફૂલ મંડળીની સેવા નિત્ય બજાવે છે એવી બહેનો પણ આજની આરતીમાં સંમેલિત થશે. મનોરથી પરિવાર એ આપણે દરેક ગ્રુપમાં એક અરવિંદ આપણા ગ્રુપમાં એક જ આરતી રાખજો, બાકી મનોરથી પરિવારના હાથમાં આપો, બધા હાથ સાથે જોડો. જનની સુરભી વસુ
Sobre o sabor.